ડભોઈ તાલુકા સરપંચ પરિષદ ગુજરાત દ્વારા કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવા બાબતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રિત કરવામાં આવી. ડભોઈમાં અતિભારે વરસાદ અને નર્મદા નદીના પૂરના કારણે પંથકના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જગત તાતના ઉભા પાકના નુકસાનીની વેદનાને લઈ આજરોજ ડભોઈ તાલુકા સરપંચ સંઘ અને તાલુકાના તમામ સરપંચો ભેગા થઈ ડભોઈ તાલુકા પંચાયત ખાતે નાયબ કલેક્ટર તથા મામલતદારને મુખ્યમંત્રી શ્રી કિસાન સહાય યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના સમાવેશ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરપંચ સંઘના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોનો ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને વરસાદની સાથે સાથે વાવાઝોડા તથા નર્મદા નદીના પૂરના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકનું ધોવાણ થયેલ છે, જેનો ડભોઈ તાલુકા વિસ્તારના ગ્રામસેવકો દ્વારા સર્વે કરી રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં તુવેર, દિવેલા અને કપાસના પાકોને 100% તથા બીજા પાકોને 70-80% જેટલું વ્યાપક નુકસાન થયું છે. તેમ છતાં સરકારશ્રી દ્વારા વડોદરા જિલ્લાને બાકાત રાખવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં આજરોજ ડભોઈ તાલુકાના સરપંચો દ્વારા ડભોઈ તાલુકાના ખેડૂતોને કિસાન સહાય યોજનામાં યુદ્ધના ધોરણે સમાવેશ કરવામાં આવે તેવી સરકારશ્રી પાસે માંગ કરવામાં આવી હતી, જેમાં ડભોઈ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ સુધીર બારોટ, રાકેશ આંબલિયા, જયેશ દેસાઈ સહિતના હોદ્દેદારો તેમજ ખેડૂત પુત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અબરા ડાબીવાલા, જેડેશ ટીવી, ડભોઈ.